अस्सलाम वालेकुम। चलो मित्रों, आज आपणे धोरण 8 विषय विज्ञान नो अधूरो पाठ छे पहलो वनस्पतिओमां पोषण। तो आपणे पहला वीडियो में जोयुं हतुं पोषण एटले शुं, पोषणना केटला प्रकारो, वनस्पति प्रकाश संश्लेषणनी क्रियाथी खोराक केवी रीते बनावे એ આપણે જોયું હતું। હવે આપણે જોઈએ કે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરીએ। તો જો તમે શીખી ગયા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું શોષણ કરે છે। કાર્બોદિત પદાર્થો કાર્બન કયા છે? કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, ઓક્સિજનના બનેલા હોય છે। તમને પૂછે કે કાર્બોદિત પદાર્થો શેના બનેલા હોય છે, તો તમારે લખવાનું કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબી સંશ્લેષણ માટે થાય છે। સંશ્લેષણ માટે શું જરૂરી છે? પ્રોટીન અને ચરબી। પરંતુ પ્રોટીન અને નાઇટ્રોજનયુક્ત પદાર્થ, નાઇટ્રોજનયુક્ત એટલે નાઇટ્રોજનવાળું પદાર્થ, તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? હવે ક્વેશ્ચન થાય છે। હવે પરંતુ પ્રોટીન અને નાઇટ્રોજન, હવે નાઇટ્રોજન મળે ક્યાંથી એ ક્વેશ્ચન થાય છે। તો તો યાદ કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો હોય છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરતી નથી। જમીન કેટલા બેક્ટેરિયા ધરાવે છે? જમીનના નીચે શું હોય? બેક્ટેરિયા, અને હવામાં શું હોય? નાઇટ્રોજન, પરંતુ શોષણમાં સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી। શું? નાઇટ્રોજન, જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે। આ દ્રાવ્ય સ્વરૂપ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે। નાઇટ્રોજન કોની સાથે શોષાય છે? પાણી સાથે, વનસ્પતિ દ્વારા શોષાય છે। તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે, આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી પાડે છે। તમને ખબર હશે કે ખાતરમાં યુરિયા ખાતર, તમને ખબર હશે તે યુરિયા શું છે? નાઇટ્રોજનયુક્ત ખાતર છે। આ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું પણ સંશ્લેષણ કરી શકે છે। સમજ પડી કે કાર્બોદિત સિવાય વનસ્પતિનું ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે થાય? હવે આપણે વનસ્પતિમાં પોષણના અન્ય પણ બીજા પણ પ્રકારો છે, બીજા તો જોયા જ હતા આપણે, સ્વાવલંબીને પરાવલંબી। હવે આપણે બીજા, અન્ય એટલે બીજા પણ પ્રકારો છે। તો કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી। હરિતદ્રવ્ય એટલે જે લીલા, હરિતદ્રવ્ય શા હોય કે લીલા જે પર્ણો હોય એમાં હરિતદ્રવ્ય હોય, ક્લોરોફિલ ઇંગ્લિશમાં એને કહેવાય। અને તમે જોયું હશે કે અમુક વનસ્પતિ એવી હોય છે રંગબેરંગી હોય, તો આપણને એ થાય કે એમાં તો લીલા રંગનું લીલા રંગ, લીલો રંગ તો છે નહીં, તો પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે કરી શકે? પણ આપણે પહેલાં જોયું હતું, પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો હતો કે યજમાનથી ઢંકાયેલી હોય, તો જોઈએ આપણે જો ક્વેશ્ચન થાય છે કે તેઓ કેવી રીતે જીવી શકે અગર અહીંયા શું છે હરિતદ્રવ્યની હોય તો ખોરાક જ કેવી રીતે બની શકે, તો જીવી કેવી રીતે શકે, તો અને ક્યાંથી પોષણ મેળવે છે એ પણ થાય છે। તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે। આપણે મનુષ્ય કેવા છે? બીજા પર ડિપેન્ડેડ હોય, તેવી જ રીતે વનસ્પતિઓ પણ બીજાના ઉપર ખોરાક, અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે। તેઓને શું કહેવાય? પરાવલંબી, એટલે બીજા પર આધાર રાખે એવી વનસ્પતિઓ શું કહેવાય? પરાવલંબી વનસ્પતિ। તો જુઓ 1.5 આપણે જોયું હતું કે શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાબી ડાળી પર પીળા રંગની વિટરાયેલી ડોળી જેવી રચના જોવા મળે છે, એ શું છે? અમરવેલ છે। શું છે? જે વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી હોય, ડાળી અને પ્રકાંડવાળી અને પીળા રંગની હોય, તેને શું કહેવાય? એ અમરવેલ છે, તે હરિતદ્રવ્ય ધરાવતી નથી। તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે। એ અમરવેલ સાના પર જોવા મળશે? કોઈ પણ બીજી વનસ્પતિ હશે એના પર વીંટળાયેલી હશે,
અમરવેલ તો શું છે, કઈ વનસ્પતિ છે? પરાવલંબી, કારણ કે એ બીજા વનસ્પતિ પર આધાર રાખે છે. તો તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરીને એ પોતાનું પોષણ કરે છે. કોણ પોષણ કરે? અમરવેલ. અમરવેલ શું છે? પરાવલંબી વનસ્પતિ. એને કેમ પરાવલંબી કહેવામાં આવે છે? અમરવેલ, એ પણ ક્વેશ્ચન થાય તો તમારે લખવાનું. તમને ખબર હોવી જોઈએ કે એ બીજા વનસ્પતિઓ પર આધાર રાખે છે. તે વૃક્ષ પર તે આરોહણ કરે છે, તેને યજમાન કહેવાય છે. શું કહેવાય? યજમાન. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, તેથી તેને પરોપજીવી કહે છે. આરોહણ લે છે, તેથી તેને શું કહેવાય? પરોપજીવી કહે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર અભનાર પરોપજીવી છીએ? ક્વેશ્ચન થાય ને, તેના પર વિચારો અને શિક્ષક સાથે ચર્ચા કરો. આપણે પણ એવું જ થાય ને અમરવલની જેમ. તો પહેલીને જાણવું હતું કે મચ્છર, માખણ, જૂ, જળો, જે આપણો રુધિર શોષે છે, તે પણ પરોપજીવી છે. તો હા, છે, કારણ કે આપણે પણ બીજા પર આધાર રાખીએ છીએ, એટલે આપણે પણ પરોપજીવી કહેવાય. તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું હશે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય. એવી થોડીક વનસ્પતિઓ જે છે કે કીટકો એટલે જે નાના નાના જીવજંતુઓ, એ કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. શું તે આશ્ચર્યજનક નથી? ક્વેશ્ચન થાય છે. આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે? ગ્રીન અથવા બીજો કોઈ પણ રંગ ધરાવે. આકૃતિ 1.6માં દર્શાવેલ વનસ્પતિ જો અહીંયા છે. આકૃતિ 1.6 એ ઢાંકણ અને કળસ દર્શાવતો કળસ પણ આવી તમે વનસ્પતિ કોઈ વાર જોઈ હશે, નહીં જોઈ હોય તો આ ચિત્રમાં જુઓ. 1.6માં જો અહીંયા બતાવી છે. મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળસની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. કળસ દ્વારા પાચક ઉષ્ણકોના સ્રાવથી કીટકનું પાચન થાય છે. આવા કીટકોને આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય. સમજ પડી? તમને પૂછે કે કીટાહારી વનસ્પતિ એટલે શું, તો તમે શું લખશો કે કેટલીક વનસ્પતિ કીટકોનો શિકાર કરે, તેનું પાચન કરી શકે. એટલે જે વનસ્પતિ છે એ કીટકોનું શું કરે? શિકાર કરે અને પાચન પણ કરી શકે, તેને શું કહેવાય? કીટાહારી વનસ્પતિ. એવા અહીંયા આપેલું છે એક કળસ પર્ણ, અને કળસ પર્ણ હરિદ્રવ્ય ધરાવે છે, છતાં તે કીટકોનું ભક્ષણ કરે છે, તેથી આંશિક પરપોષી કહેવાય છે. શું તે શક્ય છે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મળતી હોય? બુજે અસંબંધમાં છે કે જો કળસ પડે લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકોનું ખાય છે? હવે એ પણ ક્વેશ્ચન થાય છે કે હરિદ્રવ્ય ધરાવે તો પ્રકાશ સંશ્લેષણ, એ તો કારણ કે વનસ્પતિ તો ખોરાક જ બનાવવાનું છે ને, પણ અહીંયા તો શું છે, એ વનસ્પતિ કીટકોનું શિકાર કરે અને ત્યાર પછી એનું પોષણ કરે. તો અહીંયા જે છે, જો મૃતોપજીવી, બીજું શું આવે છે? પરોપજીવી તો જોયું, હવે મૃતોપજીવી. હવે મૃતોપજીવી એટલે શું? તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે. મશરૂમ જો બંધાય આકૃતિમાં નહીં જોયા હોય તો જુઓ, મશરૂમ આપ્યા છે. વર્ષા ઋતુમાં સડતા લાકડા પર છત્રી અથવા ડાઘાયુક્ત પોચી રચના પણ હોઈ શકે. ચાલો આપણે શોધીએ કે તેમાં આ પ્રકારના પોષક તત્વો લે છે કે ક્યાંથી મેળવે છે. હવે બૂજો ન, અહીંયા જો મશરૂમના પેકેટ અને સડેલા પદાર્થો ઉગેલું મશરૂમ છે, સડેલા પદાર્થો ને તેના પર મશરૂમ ઉગે, જોજો કોઈ વાર. ભૂજોને જાણવું છે કે આ સજીવો પોષણ કેવી રીતે મેળવે છે. હવે ભૂજોને એ પણ થાય છે કે આ વનસ્પતિ કેવી રીતના પોષણ મેળવે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી, એ લોકો પાસે મુખ નથી. તેઓ લીલી વનસ્પતિ જેવા નથી, કારણ કે તેઓ હરિદ્રવ્ય ધરાવતા નથી, કે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બની શકતા નથી. તો પ્રવૃત્તિ 1.2, બ્રેડનો ટુકડો લો. હવે આપણે જોઈએ, બ્રેડનો ટુકડો જો અહીંયા આકૃતિમાં બતાવેલો છે. બ્રેડનો ટુકડો લો, તેને પાણી દ્વારા ભીનો કરો, તેને હુંફાળી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ સુધી રૂવાટી જેવા ધબ્બા ન દેખાય ત્યાં સુધી રાખો. આ ધબ્બા સફેદ લીલા કથ્થઈ કે બીજા અન્ય રંગના પણ હોઈ શકે,
આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલોરી કાચ વડે નિહાળો. તમારી નોટબુકમાં અવલોકન આવે જે નિહાળે એ નોટબુકમાં આપણે અવલોકન કરવાનું. અહીંયા પ્રવૃત્તિ કેવી આપેલી છે કે આપણે એક બ્રેડ લેવાનું અને એને પાણી વડે થોડું ભીંજાવા દેવાનું અને એ ભીનાલી તે હુંફાળી અને ભેજવાળી જે એના પર મૂકવાનું 2-3 દિવસ અને એનો સુધી રૂવાટી ધબ્બા ના દેખાય એટલે એમાં ધબ્બા સફેદ લીલા કથ્થઈ જેવા અન્ય જેવા કલરના ડાઘા દેખાશે. ધબ્બા એટલે ડાઘા દેખાશે. હવે એ ધાગાને સૂક્ષ્મદર્શક માઇક્રોસ્કોપમાં આપણે નિરીક્ષણ કરવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે અને એ ઓબ્ઝર્વેશનથી આપણે જે પણ દેખાય એ આપણે આપણી નોટબુકમાં નોંધવાનું છે. તો તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાતરા જોવા મળશે. એ જે નોંધ જોઈશું આપણે તો રૂના તાતરા જેવા જોવા મળશે જો અહીંયા આકૃતિમાં આપેલું છે બ્રેડ. હવે આપણે જોઈએ ફૂગ એટલે શું. આ સજીવોને ફૂગ કહેવાય છે. એ જે ટાંટરા જેવું છે એને શું કહેવાય? ફૂગ. તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ મૃત અને સડી ગયેલ પદાર્થો પર પાચક અસરનો સ્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે. પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષે છે અને આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય છે તેને મૃત પોષી પોષણ કહે છે. જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પ્રવૃત્તિ પદ્ધતિ ધરાવે તેને મૃતોપજીવી કહે છે. તમને પૂછાય મૃતોપજીવી એટલે શું તો તમારે લખવાનું. તમને ફૂગ અને લીલ વિશે પણ પૂછાય તો તમે ફૂગ કેવી દેખાય છે, કેવા રંગની હોય છે, ફૂગ કોને કહેવાય, ક્યાં જોવા મળે ફૂગ, લીલ કેવી હોય, લીલમાં શું હોય, હરિદ્રવ્ય હોય, ફૂગ કેવું હોય, તાતરા જેવા સ્વરૂપમાં ફૂગ દેખાય. સમજ પડી? લીલ અને ફૂગનો તફાવત મોટે ભાગે પૂછાય છે. અથાણા ચામડા પર કપડાં કે ઘણી બધી વસ્તુઓ કે જે ગરમ કે હુંફાળી જગ્યાઓ પર લાંબા સમયથી પડી હોય તેને ઉપર પણ ફૂગ હોય છે. આપણા ઘરમાં કે કશે પણ તમે જો બહાર મૂકી હોય હવાના સંપર્કમાં આવે તે ફૂગ થઈ જાય. હવે બુજો ને એ ક્વેશ્ચન થાય કે એકવાર તેના દાદાએ તેને કહ્યું હતું કે તેના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થયા. તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે. પહેલીએ એક કહ્યું કે યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ પ્રાણીઓ અને મનુષ્યોમાં રોગ પણ કરે છે. કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે. હવે વરસાદ ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. વરસાદ ઋતુ એટલે હમણાં જે ચોમાસાની ઋતુ છે એ દરમિયાન ઘણી બધું વસ્તુ ખરાબ થાય એટલે કે ફૂગ લાગી જાય, નકામી થઈ જાય એટલે કામમાં લઈ શકાય તેવી ના હોય. તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલ જોખમ વિશે પૂછો. તમારા મમ્મી પપ્પાને પૂછો કે ફૂગ એટલે શું મમ્મી, ફૂગ કેવી હોય, નહીં જોઈએ તો તમારે જોઈ લેવી. હવે જોઈએ સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. હવે જે હવામાં ફૂગના બીજાણુઓ જોવા મળે જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે એટલે એનું અંકુરણ થાય છે અને વૃદ્ધિ પામે છે. હવે તમે કહી શકો આપણે વનસ્પતિઓ ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ? તો કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહે છે. તમને પૂછાય ક્વેશ્ચન કે સહજીવન એટલે શું? સહભાગીતા. કેટલાક સજીવો સાથે જીવે છે આ વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને શું કહેવાય? સહજીવન. દાખલા તરીકે ફૂગ વનસ્પતિ ઉપર મૂળ પણ જોવા મળે છે. વનસ્પતિના મૂળ પણ પર તમે કોઈ વાર જોજો ફૂગ હશે. વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવા માટે મદદ લે છે. આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે. હવે લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. લાઇકેન ક્યાં જોવા મળે? લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક આપે છે. જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? હવે પોષક તત્વો જમીન સાથે સંયોજને તો વનસ્પતિ બને, પણ હવે વનસ્પતિમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે? તો જુઓ, શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે?
હા જોયા છે, અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? હા, બધાએ જોયું હશે. શું તમે જાણો છો કે જમીનમાં શા માટે ઉમેરવામાં આવે છે? કે જે જમીનમાં પાક ઉગાડ્યો એને પૂરતું પોષણ વૃદ્ધિ આપવા માટે આપણે ખાતર ઉમેરીએ છીએ. તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે. હવે રાસાયણિક ખાતર જે છે ને, NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એ પોષક તત્વો ખાતરમાં રહેલા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરાવા જોઈએ. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ. સામાન્યપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે. લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે, તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. હવે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. રાઇઝોબિયમ છે જે બેક્ટેરિયા છે, વાતાવરણમાં નાઇટ્રોજન લઈને શું કરે છે? દ્રાવ્ય સ્વરૂપમાં ફેરલે પીગળી જાય. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી, તેથી તે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે. હવે રાઇઝોબિયમ શામાં વસવાટ કરે તમને ખબર કે ચણા, વટાણા, મગ, વાલ એવા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. મોટાભાગની એ દાળ એ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે અને આ પ્રકારનું જોડાણ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. આ પ્રકરણમાં તમે અભ્યાસ કરી કે મોટાભાગની વનસ્પતિઓ સ્વયંપોષી છે, માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી છે. મૂળ જેવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે કારણ કે તેઓ ખોરાક પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? ક્વેશ્ચન થાય એ તમારે કહેવાનું. તો અહીંયા આપણે જોયું આ પાઠમાં કે વનસ્પતિ કેવી રીતે પોતાનો ખોરાક બનાવે, કેવી રીતે પોષણ કરે, પોષણ માટે કયા કયા ઘટકો જરૂરી છે, કઈ મૃતોપજીવી વનસ્પતિ છે, કઈ કીટાહારી વનસ્પતિ છે, કઈ વનસ્પતિ પરાવલંબી છે, કઈ વનસ્પતિ સ્વાવલંબી છે, આ બધું આપણે આ વનસ્પતિમાં પોષણ એ પાઠમાં આપણે જોયું. હવે તમારે અહીંયા પાઠ પૂર્ણ થાય છે ને સ્વાધ્યાય કરી લેવું.